ગુજરાતમાં મહાનગરપાલિકા હોય કે સ્માર્ટ સિટી હોય કે સ્માર્ટ વિલેજ હોય, ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવતું જ નથી. મોટાભાગે ટ્રાફિકનું નિયમોનું પાલન ન કરતા હોય, જેને લઈને અકસ્માતો સર્જાતા હોય અને અકસ્માત ઝોન વિસ્તાર બનતો હોય તેવું જોવા મળતું હોય છે. ત્યારે વડોદરા નગરીમાં પણ, એટલે કે સ્માર્ટ સિટી વડોદરામાં પણ ટ્રાફિકની સમસ્યાને લઈને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા અકસ્માતોનો ભય વીઆઈપી રોડ પર જોવા મળે છે. ત્યારે આજરોજ વડોદરા શહેરમાં આવેલા વીઆઈપી રોડ અમિતનગર બ્રિજ પર રાત્રિના સુમારે પૂરપાટ ઝડપે ચાલી રહેલી ટ્રક એકદમ પાછળ ટ્રક ચાલક દ્વારા i20 કારની પાછળથી ટક્કર મારતા કાર પલટી ખાઈ ગઈ હતી અને આ કાર MGVCLના થાંભલા સાથે પણ ભટકાઈ હતી. જો કે સદનસીબે ડ્રાઈવરને કોઈ પણ જાતની ઈજા થઈ નથી, ગાડીને નુકસાન થયું છે. ત્યારે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમારના જણાવ્યા અનુસાર વીઆઈપી રોડનું નામ હવે અકસ્માત રોડ એવું નામકરણ કરવું જોઈએ, કારણ કે અહીંયા વીઆઈપી રોડ પર વારંવાર અકસ્માત ઝોન જ હોય તે પ્રમાણે અકસ્માતો સર્જાય છે. ત્યારે માંગ કરવામાં આવી છે કે અવારનવાર વીઆઈપી રોડ પર અકસ્માતોથી લોકોના મૃત્યુ થયા છે, કેટલાકોને ઈજાઓ થઈ છે, કેટલાકના શરીરના અંગ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા ટ્રાફિક નિયમન શાખા દ્વારા ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. વીઆઈપી રોડ પર વહેલી સવારથી જ વ્હીકલ તેમજ GSRTCની બસો પૂર ઝડપે હંકારતા હોય છે અને ટ્રાફિક શાખા તેમજ અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતના પગલાં ભરવામાં આવતા નથી, જેને લઈને ટ્રાફિકનું પાલન વાહન ચાલકો કરતા નથી અને બેફિકરાઈથી વાહનો ચલાવતા અકસ્માત ઝોન બનતો હોય છે. ત્યારે વીઆઈપી નગર હોય કે વીઆઈપી રોડ હોય, અમદાવાદ શહેર હોય કે વડોદરા શહેર હોય, જ્યાં ટ્રાફિકના નિયમોનું પાલન થતું નથી ત્યાં વધુને વધુ અકસ્માતો સર્જાવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સ્માર્ટ સિટી સ્માર્ટ વડોદરા નગરીમાં પણ આ વીઆઈપી રોડ જાણે કે અકસ્માત ઝોન હોય, ત્યારે આ રોડ વીઆઈપી રોડની જગ્યાએ અકસ્માત રોડનું નામકરણ બદલવું જોઈએ તેવું સામાજિક કાર્યકર જણાવી રહ્યા છે. ત્યારે આવનાર સમયમાં ટ્રાફિક નિયમોનું પાલન થશે કે નહીં, કે અકસ્માતનો જે ઝોન છે અને અકસ્માતો સર્જાવાનો સિલસિલો છે તે યથાવત રહેશે તે જોવાનું રહ્યું. વડોદરા શહેરમાં આવેલ જે કહેવાય છે કે અમિતનગર બ્રિજ પર આજે તમે જોઈ શકો છો કે ભયંકર જે અકસ્માત થયો છે. આ અકસ્માત એ રીતનો છે કે જે i10 ગાડી છે એ 2-3 વાર પલટી મારી ગઈ અને જે ડમ્પર ચાલકો છે આ કંઈક ને કંઈક એમની મનમાનીતી પ્રમાણે ગાડી ચલાવતા હોય છે. અવારનવાર જે કહેવાય છે કે લોકોને અડફેટે લેતા હોય છે, પરંતુ વડોદરા શહેરનું તંત્ર ઘોર નિંદ્રામાં છે. સાથે સાથે વડોદરા શહેરના ટ્રાફિક પોલીસ કમિશનરને અમારી ખાસ રજૂઆત છે કે આ રોડ પર અહીંયા ગાડી બમ્પ બનાવવાની જરૂર છે, કારણ કે અવારનવાર અકસ્માત થતા હોય છે અને અકસ્માતની અંદર ઘણા લોકોના મૃત્યુ થયા છે, ઘણા લોકોના હાથ પગ પણ ગુમાવી ચૂક્યા છે. પરંતુ વડોદરા શહેરનું તંત્ર ઘોર નિંદ્રામાં છે. સાથે સાથે કહેવાય છે કે જે મોટા હેવી વ્હીકલ હોય છે આ લોકોને કેમ રોકવામાં નથી આવતા, આમની સમય મર્યાદા હોય છે છતાં પણ પૂર ઝડપે ચલાવતા હોય છે. GSRTCની બસો પણ હોય, સાથે લક્ઝરી હોય, અહીંયા ગાડી હેવી વ્હીકલો જ્યારે જ્યારે ચલાવે છે ત્યારે આ લોકો આજુબાજુમાં જ કોણ ચલાવે છે, નાના નાના વ્હીકલોને એક્સિડન્ટ અકસ્માત કરતા હોય છે. પરંતુ આજે જે કહેવાય છે કે જે i10 કાર જે ચાલક છે આને કહેવાય છે કે ભગવાન કરે કશું જ નથી થયું, પરંતુ ગાડી તે 2-3 વાર જે ગુલમટા ખાઈ ગઈ, એટલે આ વડોદરા શહેર માટે શરમજનક બાબત કહેવાય અને આ રોડનું નામ જે કહેવાય છે એક્સિડન્ટ રોડ નામ રાખવું જોઈએ તેવી અમારી માંગ છે. પરમાર કમલેશ, સામાજિક કાર્યકર. મારો ભાઈ છે.